બનાસકાંઠા પાંજરાપોળના પ્રમુખોનું મંડળ બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવાની રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલય પહોંચ્યું. બનાસકાંઠાની 136 ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ઘાસચારાની અછત સર્જાઈ છે, જેને કારણે પાંજરાપોળ અને ગૌશાળાના 65,000થી વધુ પશુઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. બનાસકાંઠામાં પહેલેથી જ ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. તેવામાં ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. આ પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકાર તરફથી રાહત મળે તે ઉદ્દેશ્યથી પાંજરાપોળ મંડળના પ્રતિનિધિઓ મુખ્યપ્રધાનને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા. મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરવાના છીએ કે બનાસકાંઠા જિલ્લામાં અછતની પરિસ્થિતિ છે, વરસાદ પૂરો થયો નથી, ઘાસ પણ ખૂબ તંગી છે અને ખેડૂતો પણ તકલીફમાં છે. ખેડૂતોના ઢોરાઓ બધા છૂટક મૂકી દીધેલા છે, પાંજરાપોળ અને ગૌશાળામાં મૂકી જાય છે અને કતરખાને જતા ઢોરો પણ પાંજરાપોળ અને ગૌશાળામાં મૂકી જાય છે અને અછતની પરિસ્થિતિ છે. ભવિષ્યમાં અમારે એટલી બધી તકલીફ છે કે આ ઢોરાઓ અમે સાચવી શકવા